બચ્ચે મારી ચેનલ માં હું છું ગીતા પટેલ આજે હું તમારા માટે રેસિપી લઈને આવી છું આલુ ની પેટીશ તે કેવી રીતે બનશે અને કેમ બનશે એ હું આ તમને બતાવીશ અને આપણે સાદી અને સિમ્પલ રીતે આપણે જલ્દી બની જાય નાસ્તા માં એવી માં આપણે આઈટમ છે તો હું આજે બનાવવા જઈ રહી છું તો તેના માટે હું તમને બતાવી સામગ્રી લઈ લીધી છે મેં એના માટે મેં લીધો છે પેલો મેંદાનો લોટ અડધો કિલો મેંદો છે પછી આપણા જે રૂટિંગ મસાલા છે એ જ ડુંગળી છે ત્રણ ડુંગળી લીધી છે નાની નંગ વટાણા છે મેં બાફીને રાખી દીધા છે વટાણા અને બટેકા ને આપણે આ તેલ જે આ મોણમાં ખપશે એ તેલમાં લીધું છે આપણે હવે આપણે ચાલો બતા કરીએ ચાલુ ને આ તળવા માટે તેલ એ પણ લઈ લીધું છે હવે ચાલો હવે કેવી રીતે બનશે હું તમને બતાવું ચાલો આપણે એના માટે પહેલો આપણે લોટ બાંધી લઈશું તો આપણે આ મેંદાનો લોટ નાખી દઈએ પહેલો મીઠું નાખશું એમાં આપણે 5 ચમચી જેટલું તેલ નાખવાનું છે આપણે આ તેલ પણ નાખી દીધું છે હવે એને આપણે મિક્સ કરશું આ જુઓ હવે આપણે આને શું કરવાનું છે આવી રીતના લાડવો વાળવાનો અને લાડવો વળે તો સમજવાનું કે આ બરોબર લોટ થઈ ગયો છે તો આવી રીતના એનું રાખવાનું છે ને હવે આપણે લોટ બાંધશું હવે આપણો લોટ આ બંધાઈ ગયો છે હવે આપણે એનામાં નાખશું થોડું એક ચમચી જેટલું તેલ નાખી અને મસળી ને પછી આને લોટને સેટ થવા મૂકી દેશું થોડીક વાર આનામાંથી તેલ નાખશું એક ચમચી જેટલું પછી આને આવી રીતના કરી અને થોડીક વાર મૂકી દેશું આપણે તો એના માટે આપણે પહેલા બટેકા લઈ લેશું ડુંગળી નાખી દેશું આપણે 2 ચમચી જેટલું મીઠું પછી ધાણા પાવડર 2 ચમચી અને લાલ મરચું 1 ચમચી તીખું વધારે ખાવું હોય તો વધારે નાખવાનું નહીં તો 1 ચમચી મરચાંને નાખવાની અને આપણે અડધા જ વટાણા નાખવાના છે વધારે પસંદ હોય તમને તો ભલે વધારે નાખવાના નહીતર આપણે થોડાક જ નાખવાના આવી રીતના વટાણા શું આખા રહે ને તો એનો સ્વાદ મસ્ત આવે વટાણાનો એટલા માટે આપણે વટાણાને પછી બહુ દબાવવાના નથી આવી રીતના આવી રીતના આપણે બધા લોહી આવી રીતના બનાવી લેશું હવે આને આપણે રોટલી બનવાની છે તો હું હવે આ રોટલી બનીને રેડી થઈ ગઈ છે બધી રોટલી બનાવી લીધી છે હવે આપણે શું કરવાનું છે ને હવે આમાં મેં 2 ચમચી જેટલું ઘી નાખ્યું છે હવે આપણે શું કરશું એનામાં કે આપણે એનામાં 2-3 ચમચી જેટલો મેંદો નાખશું નાખ્યો છે હવે આને આપણે એકદમ મિક્સ કરી લેશું આની જગ્યાએ તમે માખણ પણ લો તો પણ ચાલશે પણ મારા કને માખણ નથી એટલે મેં ઘી લીધું છે તો આવી રીતના મેંદો અને ઘી બે મિક્સ કરવાના છે આવી રીતના જુઓ અને આ બીજું આપણે જે પેટીસ બનાવશું એના માટે આપણે આ મેંદો અને પાણીને મિક્સ કરીને મૂકી દીધા 2 ચમચી મેંદો છે અને 2 ચમચી જેટલું પાણી નાખ્યું છે તો આવી રીતના કરી લેવાનું છે હવે આપણે આને સાઈડમાં નાખશું હવે શું કરશું આપણે રોટલી લેશું આવી રીતના
પછી એના ઉપર આપણે જે આ બનાવ્યું છે એ આપણે આમ લગાવશું આવી રીતના. પછી આપણે ઉપર થોડોક કોરો લોટ જ થોડોક નાખવાનો છે. પછી એવી રીતના આપણે બીજી રોટલી પણ ઉપર રાખશું આવી રીતના. હવે આપણે આ પાંચે રોટલીનું આપણે લેયર બનાવી દીધું છે અને આ છેલ્લી રોટલી પર પણ લગાવી અને આવી રીતના કોરો લોટ ભભરાવી દેવાનો છે. અને પછી શું કરવાનું છે, આમ આવી રીતના એનું ટાઈટ રોલ વાળવાનો છે. હલકા હાથેથી જ પ્રેસ કરવાનો છે થોડોક આવી રીતના. હવે આપણે આ બે રોલ તૈયાર કરી લીધા છે. હવે શું કરવાનું છે, આપણે રોલને એક રોલ સાઈડમાં રાખી દેશું અને આને ચાકાની મદદથી આપણે કટિંગ કરવાના છે આવી રીતના. આવી રીતના કટિંગ કરી નાખવાના છે બધા. હવે આપણે આવી રીતના હથેળી મદદથી થોડાક દબાવી દેવાના છે આવી રીતના. પછી એને પાછા ડીપ કરી અને વણવાના આવી રીતના. હલકે હાથે વણવાના છે, બહુ વજન દઈને નથી વણવાના. તો આવી રીતના વણવાના છે ને, આટલી આ સાઈઝ રાખવાની છે આપણે વણીને. હવે એવી રીતના જ આપણે બીજી વણી લેશું અને રાખી દઈએ ડીશમાં. હવે ચાલો, હવે આપણે આ બધી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ચોરસમાં કટ કરવા. આવી રીતના આપણે બધી કટ કરી લેશું. હવે આપણે પેટીસ ભરશું. હવે એના માટે આપણે પેલો મસાલો નાખશું અંદર આવી રીતના. પછી આપણે જે આ ગોલ બનાવ્યો હતો એ હવે એની સાઈડ ઉપર લગાવવાનું, કે આપણે પેટીસ તેલમાં નાખી ખુલી ન જાય એના માટે આપણે આ લગાવવાનું છે. એટલે શું, આનાથી ચીપકી જાય આવી રીતના. પછી આને શું કરવાનું, આવી રીતના ખૂણો જાળી અને પછી એને ચીપકાવી દેવાનું એકદમ આવી રીતના. એવી રીતના આપણે આ બધા ભરી લેશું. અને આ મસાલો કાચું રાખવાનો આપણો મતલબ શું, કે આપણે એસિડિટી ન થાય. જો આપણે તેલવાળું વધારે થઈ જાય ને તો પછી એસિડિટી થાય છે. એનાથી આ કાચો મસાલો હોય તો આપણે એસિડિટી નથી થતી એમ. તો હવે આવી રીતના બધા ભરીને તૈયાર કરી લેશું અને તેલ પણ ગરમ થવા માંડી ગયું છે આપણું. ચાલો, હવે આપણા બે ત્રણ ભરાઈ ગયા છે તો હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેલમાં નાખીએ ને. હવે આપણે એકવાર એને પલટાવી લેશું. હવે આપણા તળીને રેડી થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લેશું. કેવા બન્યા છે તે ખાઈને ટેસ્ટ કરી અને તમને કહેશે. દીપભાઈ ખાઈ જુઓ હવે કેવા થયા છે. ગરમ નહોતું, તોડીને પણ બતાવશે તમને. જુઓ, ગરમ ગરમ જ ખાવાની મજા આવે. અને
હમણાં શિયાળો ચાલી રહ્યો છે એટલે શું આવી આઈટમ હોય તો ગરમ ગરમ સારી લાગે. દીપ કેવો લાગ્યો તમને? બહુ મસ્ત બન્યા છે. બહુ મસ્ત છે ને? હો સરસ કેવા થયા એમાં? બહુ બન્યા બળા, એકદમ મસ્ત થયા. મસ્ત સરસ લ્યો, બાને પણ ગમી ગયા.